હાઇ એવરીવન સ્વાગત છે તમારું મારી ચેનલ તેજલ્સ ગુજરાતી કિચન ઓલ ઇન વનમાં ફ્રેન્ડ્સ આજની મારી રેસીપીમાં છે મૂળાનું સલાડ અથવા તો મૂળાનું છીણ આ ખૂબ જ ટેસ્ટી લાગતું સલાડ છે ફ્રેન્ડ્સ તો આપણે આજે બનાવીશું મૂળાનું સલાડ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બે ફ્રેશ મૂળા લઈ લીધા છે આ મૂળાને આપણે સૌ પ્રથમ તો સરસ રીતના ધોઈ લઈશું અને સરસ રીતના ધોયા બાદ આની જે છાલ છે એ આપણે ઉતારી દઈશું અને મૂળાની છાલ ઉતાર્યા બાદ તમે જોઈ શકો છો કે મેં એક થાળીમાં જે છીણી આવે છે એ છીણી લઈ અને મૂળાને આ ટાઈપથી આપણે છીણી લેવાનું છે ફ્રેન્ડ્સ સરસ રીતના મૂળાને આપણે મૂળાનું છીણ બનાવી લેવાનું છે ત્યારબાદ મેં એક કટકો આદુ લીધું છે આદુનું પણ આપણે છીણ બનાવવાનું છે આદુનું થોડુંક જ ફ્લેવર માટે આદું એડ કરવાનું છે આખું આદુ મેં એડ નથી કર્યું તમે જોઈ શકો છો થોડુંક અડધું જેટલું આદુ મેં છીણ્યું છે ત્યારબાદ અહીંયા બે નંગ મેં લીલા મરચાં લીધા છે ફ્રેશ એને મેં બારીક સમારી લીધા છે તે આ સલાડમાં એડ કરવાના છે મૂળાના સલાડમાં ત્યારબાદ જે ધાણા છે ને મેં ધોઈ તૈયાર રાખ્યા હતા એને પણ હાથ વડે એકદમ ફરીથી સમારેલા જતા ફરીથી નાના નાના કટ કરી લઈશું અને એક આખા લીંબુનો રસ મેં એડ કર્યો છે અને લાસ્ટમાં ટુ ટેસ્ટ મીઠું એડ કરીશું તો મૂળાના સલાડમાં સૌપ્રથમ પ્રથમ મૂળાને છીણી લઈશું આદુને થોડુંક છીણી લઈશું લીલા મરચાં ઝીણા સમારીને એડ કરીશું ધાણા જીણા સમારીને એડ કરીશું ત્યારબાદ લીંબુનો રસ એડ કરીશું અને ટુ ટેસ્ટ મીઠું એડ કરી અને આ સલાડને એકદમ સરસ રીતના વેલ મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતના બધા મસાલાને ભેળવી દઈશું અને એક પાંચ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બનતું આ મૂળાનું સલાડ છે મૂળાનું છીણ પણ તમે કહી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી થાળીમાં સાઈડ ડિશ તરીકે મૂળાનું સલાડ શોભે એ રીતના તૈયાર થઈ ગયું છે મૂળાનું છીણ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ પાંચ મિનિટમાં ફટાફટ મહેમાન આવ્યા હોય અને તમે બનાવી શકો છો એન્ડ ઓફકોર્સ હેલ્ધી તો છે જ ફ્રેન્ડ્સ ઘણી વખત કેવું થાય છે કે બાળકોને મૂળા ખાવા નથી ગમતા પણ જો તમે આ રીતના એને છીણ કરી આપશો તો બાળકો પણ ચોક્કસ ખાશે અને મોટાઓ પણ ચોક્કસ ખાશે તો તમારી તમારે આ સલાડ રોટલા ભાખરી રોટલી પરાઠા પણ સાથે કોઈ પણ કોઈ પણ રીતના તમે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ છે મારું મોડાનું સલાડ મોડાનું છીન આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે ફ્રેન્ડ્સ ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચ